અને પછી તો પૈસા ના હોય ઊનું એટલે બહારથી લઈ ગીરવે મૂકવા સુધીની વ્યવસ્થાઓ કરવી પડતી. જેટલી નોટો ઘટે એટલું સોનું દેશનું બહાર આવે એમને, જેમ બ્લોક કરેલું પડ્યું છે ને, કશું કરવાનું નહીં, ખાલી નોટો હળગાઈ દે કો તો હવે બહાર આવી જશે. એટલે કરન્સી, રિયલ કરન્સી જેટલું થાય એટલું દેશનો રૂપિયો મજબૂત થાય. અત્યારે હા, આપણી પાસે વધારે નોટો છાપી એના કારણે ડોલર મજબૂત થયો, રૂપિયો ઢીલો પડી ગયો. અહીંયા જેટલી નોટો ઓછી થાય એમ કરન્સી મજબૂત થાય. અત્યારે આપણે એની કોઈ પણ વસ્તુ બહાર મેળવી હોય દેશમાંથી તો એક રૂપિયો આપણો પહેલાના 98 રૂપિયા 70 રૂપિયા 78 રૂપિયા સુધી પહોંચી જાય, કોઈ 68 રૂપિયા સુધી પહોંચી જાય. આ બધામાંથી દેશ મજબૂત થશે. અને આવેલા પૈસા વાપરવાના ક્યાં થશે ખબર છે? હવે સેક્ટર ડેવલપ કરવા માટે માત્ર એગ્રીકલ્ચર છે, ખેતી. અને ખેતી અને ગરીબ માણસ માટે અહીંથી જેટલા ઢગલા થાય એ સીધે સીધા ગરીબ, ગામડું અને ખેતી અને આવા કામો માટે વાપરવા માટેનો માણસ ત્યાં બેઠો છે. ભગવાન એમને ખૂબ શક્તિ આપે, ખૂબ સફળતા આપે કે જેના આધારે દેશ મજબૂત બનશે. મને તો ઘણા કહેતા હોય છે, શંકર ભાઈ કાંઈ ના આવે ને તો આપણે મત આલ્યા હતા નરેન્દ્ર મોદીને, એ વસૂલ થઈ ગયા, આપણા મત વસૂલ. કહેતું કેમ? કે ભાઈ અહીં તો દવા કરી, મારા બેટા હેલિકોપ્ટર વિમાનો કારણ વગર આખા દેશને લૂંટ લૂંટ કર્યો. બીજું, હવે જેટલો ધંધો થશે એમાં 30-33% ટેક્સ નાખ્યો છે. હવે રિયલ પૈસા એમની પાસે આવશે, જેટલા બચશે એટલે એમને બેંકમાં ખાતામાં એમના પડ્યા હોય એને જેટલો ધંધો કરે, નફો કરે એના ઉપર 33%. દાખલા તરીકે 1000 રૂપિયા કમાય તો 30 રૂપિયા એમને સરકારની તિજોરીમાં જમા કરાવવા પડે. 1000 રૂપિયા થાય એટલે સીધા એમ 1 લાખ થાય એટલે 33000 રૂપિયા એમને જમા કરાવવા. એટલે માની લો કે કોઈએ 10000 કરોડ કર્યા છે તો 3300 એને સરકારની તિજોરીમાં જમા કરાવવા પડે. સરકારની તિજોરીમાં જમા કરાવવા એટલે સીધા પબ્લિકના વિકાસ માટે વપરાય. એક જ બાકી કોને રાખ્યા ખબર છે? ખેડૂતને. એમાં નિર્ણય એવો કર્યો, એક જ ખેડૂત માટે કોઈ પણ રૂપિયા 1000 કમાય 10000 એના, 10000 કમાય દેના. એક જ ખેતીના ધંધાને આની અંદરથી મુક્તિ રાખી, બાકી બધાની દવા ચારે બાજુ થઈ ગઈ. હવે તમે કાયદેસર અત્યારના હતા કાળા, એટલા બધો બંધ, અને જેટલા કમાવો છો ત્યાં એમાં 33-30% આવા સ્લેપ બનાવ્યા, ઇન્કમ ટેક્સ તરીકે જમા કરાવો. વ્યવહાર બધો હવે બેંકમાંથી કરવાનો, અને બેંકમાંથી કરવાનો એટલે વ્યવસ્થા. નાના લોકોને 10 લાખ સુધીમાં છૂટ આપી છે કે 8 લાખ 5 લાખ 10 લાખ એના સ્લેબ બનાવ્યા છે. તો નાનો મોટો કોઈ ધંધો કરે તો એના માટેના સ્લેબની વ્યવસ્થા કરી. પણ કરોડપતિઓ જેટલા મોટો ધંધો કરે એમ વધારે, આટલી રકમ 50 લાખ તો એને 10%, એનાથી વધારે તો 20%. પણ એ 10000 કરોડનો ધંધો કરે છે તો એને 33%નો ભાગ એને મળી જવાનો. આવું એક સરસ મજાનું માળખું સદભાગ્ય આપણા દેશની અંદર કરવાનું એક કામ નરેન્દ્રભાઈ મોદીની આ સરકારે આપણા માટે કર્યું છે. દેશ આગળ વધશે આના કારણે. અને બીજું, કાળા નાણા પાકિસ્તાન વાળા એમ બધા ઘુસાડી દીધી હતી ડુપ્લિકેટ નોટો, લે હવે કરો રસ્તા જો એન્ડસે તારે ને. બીજી વાત, આપણા ખેડૂતો માટે, એકમાત્ર ખેડૂત માટે, બીજા કોઈ જમા કરાવે જેને બધાનો હિસાબ આપવો પડે, ખેડૂત માટે રૂપિયા 2 લાખ સુધીનો જમા કરાવે, 1,99,000 સુધી એને હિસાબની જરૂર નથી. બેંકમાં એની પાસે ઘરે તમાર પડ્યા હોય અને એટલા જો જમા થઈ જાય તો એની વ્યવસ્થા, એમાં ટેક્સની જરૂર નહીં. બાકી તો કોઈ કરશે તો 2 લાખ કર્યા તેના ઉપર 4 લાખનો દંડ સીધો આવશે, 200% દંડ થશે. એમાંય ખેડૂત અને ગામડું અને ગરીબ માણસ માટે ખૂબ મોટી વાત કરી. પણ હવે તમારી પાસે કેટલાક લોકો આવશે ડાયરેક્ટ, પણ પેલા મોટા મોટા થપાવાળા પૈસા અમારા વતી 1 લાખ જમા કરાવો. તો ડાયું ડાયું કહેજો, આટલા દાડા ભેલાઈયા જ નતા એમ, હવે આવ્યા, હવે આ ધંધો કરવો અને કરવાનો થાય ને. હું અત્યારે બેઠો છું તો આ વાત થઈ, 1 લાખ રૂપિયાની વાત નથી, એને મોટી વાત નથી નથી કદાચ મને 1 લાખ રૂપિયાની વાત કરી, તો 1 લાખ રૂપિયાની વાત નહીં, સમાજ પાસે બેઠો છું તો આ વાત કરું. એટલા માટે કે ઈઆઈ કહી દે તમારા ખાતામાં 1 કરોડ જમા કરાવી દઉં, ભાઈ તમારા ખાતામાં 1 કરોડ જમા કરાવું છું, તમને શું વાંધો છે?
પણ વાંધો આપણને જ થાય. એ કરોડ જમા કરાવીને જતો રહે તો પછી 2 કરોડ ભરવાનો દંડ આપણા ભાગમાં જ આવે. એ તો જતો રહે, જમીનો આપણી બેસે પછી ના આવે. એટલે એમાં જે સ્લેબ કરેલો છે એનું ધ્યાન રાખીએ, નહીં અમે ક્ષેત્રવાળા આવશે, આવે તો આટલા તમારા આટલા એમ નહીં. ખેડૂત માટે 1,99,000 રૂપિયા સુધીની વ્યવસ્થા કરેલી છે આ સરકારે, જોગવાઈ કરી છે કે નથી ઘરના દૂધના પડ્યા હોય, ખેતીના પડ્યા હોય તો એટલા પૈસા તમે જમા કરાવશો, વ્યવસ્થા થશે, બાકી વધારે કરાયા તો ઉપરના બાકીના છે. અને હા, વધારે જો હોય તો પણ એનો હિસાબ આપવો પડશે, બિલ આપવા પડે કે હા આ વર્ષે મેં આટલા વેચાતા એડા આટલું, તો તમે 25 લાખ 50 લાખ જેટલા હોય તો હિસાબ હોય અને કાયદેસર બિલ હોય તો ખેડૂત ગમે એટલા કરી શકશે. એના ઉપર ટેક્સ ખેતી પૂરતો નથી. આ વાત મેં વિગતવાર અહીંયા આવ્યો હતો, તમે પેલી જે પૈસા આપ્યા અથવા તો અત્યારે જાહેરાત કરીને એ તો સમાજના હિત માટે મેં કર્યું, પણ અમે વાત કરીને એના કરતા મોટી છે. આમાંથી 50 જણને જો એનો ફાયદો થાય તો એવું માનું છે કે બેડો પાક, તો પણ મને લાગે કે આપણે કરેલી વાત ઊંધી, કોઈ ફસાય નહીં એના કારણે, હેરાન ના થાય તો પણ ઘણું મોટું કામ થશે. બે કામ રાજ્ય સરકારે હમણાં મોટા અમારા વિભાગે કર્યા છે, એની જાણકારી આપી દીધી. અહીંયા અમારા 2-3 ડોક્ટર મિત્રો બેઠા છે, પણ મોટી મોટી મલ્ટીનેશનલ કંપની હોય, મોટી મોટી મલ્ટીપલ હોસ્પિટલો હોય, એમાં દવાને ડોક્ટરની સારવાર કરતો દવાનો ખર્ચો વધી જાય, અને ગરીબ માણસ દવાખાને જાય એટલે એ તો જાણે પૂરો થયો, દવા ખર્ચો બહુ હોય. આવી દવા અમેરિકા વાપરે, યુરોપના દેશો વાપરે, આપણે ત્યાં એમ કે તમે તો બ્રાન્ડેડ જે ડોક્ટર લખ્યા લે એ તમે લઈ જાય, એમાં 20-25% વધારે ડોક્ટર પૈસા લે, એના કરતા પેલા દવા વાળો વધારે લે, સ્ટાન્ડર્ડ વાળી. એના 52 જેટલા સ્ટોર આવતીકાલથી આખા ગુજરાતમાં ચાલુ કરવા જઈ રહ્યા છે, અને આવતા અઠવાડિયામાં 500 નવા મેડિકલ સ્ટોર ગુજરાતના તાલુકા કક્ષા સુધી ખોલીને ગરીબ માણસને સસ્તી દવા મળી દે, સ્ટાન્ડર્ડ ગુણવત્તા વાળી દવા મળી દે અને ઓછી કિંમતે મળે, એવો આરોગ્ય વિભાગ દ્વારા એક ઐતિહાસિક નિર્ણય અમે કર્યો છે. અને પછીના અઠવાડિયામાં 500 જેટલા સ્ટોરની જાહેરાત પણ આપણે કરીએ છીએ. ભાઈઓ, મારે તમને આ પુણ્ય કામના ભાગીદાર એટલા માટે બનાવવા છે કે આ કામ આરોગ્ય વિભાગના મંત્રી તરીકે મારા ભાગમાં આવ્યું, પણ આ પુણ્ય જેટલા ગરીબ લોકોને ફાયદો થશે એનો પુણ્ય ભાગીદાર હું એકલો નથી. મને મત આપીને જીતાડ્યો ને એટલા પુણ્યના ભાગીદાર તમે પણ છો, કે જો તો આ નિર્ણય કરી શક્યો એટલે સત્કાર્યની અંદર આપ સૌ પણ ભાગીદાર છો. અનેક એવા કામો કરવા આગળ વધી રહ્યા છીએ. મેડિકલમાં ડોક્ટર થવા માટે પરીક્ષા નીટની આપવાની હતી, અંગ્રેજીમાં જ આપવાની હતી. ગઈકાલે નિર્ણય કર્યો છે કે ડોક્ટર થવું હોય તો નીટની પરીક્ષા ગુજરાતીમાં આપીએ, ખાસ આપણા છોકરા આગળ વધી શકે. આપણે ઇંગ્લિશ મીડિયમમાં ક્યાં ભણ્યા, તો એનો પણ નિર્ણય ગઈકાલે એક આપણે કર્યો છે. તો અનેક સારા કામો રાજ્ય સરકાર, આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ સતત માર્ગદર્શન આપે છે, અને આપણા વડાપ્રધાન શ્રી દેશ માટે ખૂબ સારું કામ કરે છે. વર્ષોથી જેની રાહ જોતા હતા કે અમારો દેશ પણ તાકાત વાળો થાય, અમારો દેશ પણ શક્તિશાળી બને, અમારી ભારત માતા પણ વિશ્વગુરુ બને, અમે ગરીબાઈમાંથી આખો દેશ બહાર આવે, તો એની શરૂઆત, રાષ્ટ્ર નિર્માણની શરૂઆત થઈ રહી છે. આગ્રહ હતો અને નક્કી કર્યું હતું કે જવું અને જવું, એટલે બેસ્ટ ઇન્દોરથી અહીંયા આવી આપ સૌનો લાભ મળ્યો, દર્શનનો સમાજમાં ફરી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું, ધન્યવાદ. રામસુભાઈ ગામ ખોરડા જેમનું સન્માન કરશે કરશનભાઈ રામદાસભાઈ ધાંડીવાળા, મહેરબાની કરી પોતાનું સ્થાન કોઈ સમાજના આગેવાન શ્રીનું સન્માન હજુ બાકી છે, દાતા શ્રીઓને પુરસ્કૃત કરવાના હોય. અમરાભાઈ તો કે અમારા ગામમાં ડખો થાય સૌજીભાઈ, એટલે અમારો નિયમ છે, પણ આપણો અહીંયા એવો નિયમ નથી, એટલે થોડી તાળી વગાડો અને જ્યાં મજા આવે ત્યાં થોડા તાળીથી ખગડજો. ખાલી 3 જોક્સ કહેવા છે, આમ તો 1,500ની નોટો બંધ થઈ એમાં ઘણા બધા મિત્રો ટેન્શનમાં આવ્યા, પણ હું તો કહું ખરેખર સારું થયું,
કારણ કે 20-20 વર્ષથી પોતાની પત્ની પાસે જે પૈસા નતા ઘટાવી શકતા એમના પૈસા મોદી સાહેબે 5 મિનિટમાં ઘટાયા. હે, કાલો નાનો તો પકડા તો પકડાય, પણ ઘણા બહેનો પકડાઈ ગયા છે. ઘરવાળો બિચારો થાકીને કંટાળીને આવીને બુશર્ટ ઘરમાં લટકાડે, પછી સવારે છૂટા પૈસા ગાયબ થઈ જતા. ગુજરાતની 6 કરોડની જનતાને મારે કેવું છે? ધાર બનાવના પ્રજાપતિ સમાજ, જેમના પ્રમુખ શ્રી કૃષ્ણભાઈ, જેમણે મને દિલ્હીથી અહીંયા ખરાજ્ય લવો કર્યો છે, હમણાં તો તેમને ધન્યવાદ કહું છું. સમગ્ર સમારોહ પતી જાય પછી એમની વાત છે. આ સમાજના તમામ પ્રજાપતિ બંધુઓને, તમામ દીકરીઓને, બાળકોને જીવનમાં માં ભગવતી સદા સુજલામ સુભરામ કરે એવી ભગવાનને મારી પ્રાર્થના છે. ગુજરાત જાણે છે કે હું ખાતો નથી ને ખાવા કોઈને દેતો નથી, છતાં મને અહીંયા બોલાવીને આ ભોજન સમારંભ નું આયોજન કર્યું. આ સમાજના વિકાસ માટે સમજીભાઈ 21 લાખ રૂપિયા આપું છું, પણ તમામ નોટ 500 ને 1000 ની આપું છું. જય ગુજરાત, જય ગુજરાત. થેન્ક યુ, ધન્યવાદ. धरती की शान, धरती की शान तू है प्रभु की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे मनुष्य, तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है, मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है. तू जो चाहे पर्वत पहाड़ों को फोड़ दे, तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे, जो चाहे माटी से अमृत निचोड़ दे, तू जो चाहे धरती को अंबर से जोड़ दे, अमर तेरे प्राण, अमर तेरे प्राण मिला तुझको वरदान, तेरी आत्मा में स्वयं भगवान है रे मनुष्य, तू बड़ा महान है, मनुष्य तू बड़ा महान है, मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है. ज्वाल तेरी गति में भूचाल, तेरी छाती में छिपा महाकाल है, पृथ्वी के लाल तेरा हिमगिरी सा बाल, तेरी भ्रुकुटी में तांडव का ताल है, निज को तू जान, निज को तू जान, जरा शक्ति पहचान, तेरी वाणी में युग का आह्वान है रे मनुष्य, तू बड़ा महान है,